तो आपणे एकम एक रसायण विज्ञाननी केटलीक पायानी संकल्पनाओनी शरूआत करी दीधेली छे। तो आ वीडियोनी अंदर आपणे वात करीशुं द्रव्यना स्वभाव विशेनी। द्रव्यनो स्वभाव तो सौथी पहेलो प्रश्न ए थाय के द्रव्य एटले शुं, द्रव्य कोने कहेवाय। तो कोईपण वस्तु के जे दळ धरावे छे अने जे जग्या रोके छे तेने द्रव्य कहे छे। शुं थशे द्रव्यनी व्याख्या? कोईपण वस्तु के जे दळ धरावे छे अने जग्या रोके छे तेने द्रव्य कहेवाय। कोईपण वस्तु के जे दळ धरावे छे अने जग्या रोके छे तेने द्रव्य कहेवाय। दाखला तरीके आपणे जो आपणी आजूबाजू में जोईए तो घणी बधी वस्तुओ એટલે કે બધી જ વસ્તુ કેવી હોય તો દ્રવ્ય હોય। દાખલા તરીકે આ પેનની જો હું વાત કરું તો આ પેનને કંઈક દળ પણ છે, આ પેન જગ્યા પણ રોકે છે, એટલે કે આ પેન શું છે તો દ્રવ્ય છે। આ સપ્લિમેન્ટરી કોઈ પુસ્તક, પછી ચોપડાઓ, ટેબલ, પંખા, હવા, પાણી, તો આ બધું જ શું શેમાં આવશે તો દ્રવ્યમાં આવશે, કારણ કે દરેક વસ્તુ પાસે કંઈક દળ છે અને તે જગ્યા રોકે છે। दाखला तरीके आपणे एना उदाहरणनी जो वात करिए तो पेन्सिल, रबर, पेन, हवा, पाणी, टेबल, पंखा वगैरे द्रव्य कहेवाय। हवे द्रव्यने मुख्य बे शाखामां आपणे वर्गीकृत करी शकीए, एना बे रीते वर्गीकृत करी शकीए, एक एना भौतिक गुणधर्मोने आधारे अने बीजुं एना रासायणिक गुणधर्मोने आधारे। तो जो एना भौतिक गुणधर्मोने आधारे भौतिक वर्गीकरण करिए तो एना त्रण भागमां वहेंची शकाय। भौतिक वर्गीकरणथी एना त्रण भागमां वहेंची शकाय, एनी त्रण अवस्थाओ घन, प्रवाही अने वायु। घन, प्रवाही अने वायु द्रव्यने भौतिक गुणधर्मोने आधारे भौतिक वर्गीकरण करवामां आवे तो एना घन, प्रवाही अने वायुमां वर्गीकृत करी शकाय। ए ज रीते जो द्रव्यना रासायणिक गुणधर्मोना आधारे रासायणिक वर्गीकरण करवामां आवे, तो एने बे भाग में वहेंची शकाय। एक शुद्ध पदार्थों अने बीजू मिश्रणों, जेमां शुद्ध पदार्थों वड़ी पाछा आपणे बे भाग में वहेंची शकीए। एक छ तत्व अने बीजू छ संयोजन, एक तत्व में अने बीजू संयोजन में एने वर्गीकृत કરી શકીએ। એવી જ રીતે આપણે મિશ્રણોને પણ બે ભાગમાં વિભાજિત કરી શકીએ, એક આવશે સમાંગ મિશ્રણ અને બીજું વિસ્માંગ મિશ્રણ। તો આ થશે દ્રવ્યનું વર્ગીકરણ, કાપડા જેમના અભ્યાસ માટે આપણે સરળતાથી એનો અભ્યાસ કરી શકીએ એના માટે આપણે વર્ગીકરણ કરીએ છીએ। દ્રવ્યનું વર્ગીકરણ શા માટે કરીએ આપણે? तो आपणे सरळताथी एनो अभ्यास करी शके एटला माटे द्रव्यनुं वर्गीकरण करीए छीए। तो द्रव्यनुं जो वर्गीकरण करिए तो भौतिक गुणधर्मोने आधारे भौतिक वर्गीकरण करवामां आवे तो घन, प्रवाही अने वायु त्रण भागमां विभाजित करी शकाय। रासायणिक गुणधर्मोने आधारे रासायणिक वर्गीकरण करवामां आवे तो मुख्य बे भागमां वहेंची शकाय, पहेला तो शुद्ध पदार्थो अने मिश्रणो। शुद्ध पदार्थोने वळी पाछा आपणे बे भागमां विभाजित करी शकीए तत्व अने संयोजनमां, एवी ज रीते मिश्रणोने पण बे भागमां विभाजित करी शकीए, એક સમાંગ મિશ્રણ અને બીજું વિસ્માંગ મિશ્રણ। તો આપણે પહેલી ચર્ચા કરીએ ભૌતિક વર્ગીકરણની, એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ વિશે પહેલાં ચર્ચા કરીએ। તો પહેલાં આપણે વાત કરીશું ભૌતિક વર્ગીકરણની। ભૌતિક વર્ગીકરણ તો ભૌતિક ગુણધર્મોને આધારે દ્રવ્યને ઘન, પ્રવાહી અને વાયુમાં વિભાજિત કરી શકાય, આ ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય। પહેલાં આપણે ભાગની વાત કરીએ ઘન પદાર્થો, ઘનની જો વાત કરીએ તો ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે અને ચોક્કસ કદ હોય છે। ઘન પદાર્થને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે। દાખલા તરીકે જો આ પેનની વાત કરીએ તો આ પેનનો કંઈ ચોક્કસ આકાર છે તો જોવા નળાકાર જેવી છે,
केवी छे, एक नळाकार जेवी छे ने आ पेन, એટલે કે આ પેનનો ચોક્કસ આકાર છે। હવે આવતીકાલે આ પેનનો આકાર બદલાઈ જાય નહીં, એટલે કે આકાર એમના એમ જ રહે, એટલે કે કેવો હોય આકાર ચોક્કસ હોય। એવી જ રીતે જો આની જો કદની વાત કરીએ તો કદ પણ આનું બદલાતું રહેતું નથી, કદ પણ કેવું હોય આનું ચોક્કસ જ હોય। આજે પણ જેટલું કદ ધરાવે આવતીકાલે પણ એટલું જ કદ ધરાવશે, એટલે કે કદમાં પણ ફેરફાર થશે નહીં, એટલે કે ઘન પદાર્થને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે। હવે ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોવાનું કારણ શું છે, ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોવાનું કારણ શું છે, તો એની અંદર રહેલા ઘટક કણોના લીધે। એની અંદર જે ઘટક કણો હોય એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, ઘન પદાર્થની અંદર ઘટક કણો ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે, ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અને હરવા ફરવા માટે મુક્ત હોતા નથી, અને હરવા ફરવા માટે મુક્ત હોતા નથી, એટલા માટે ચોક્કસ કદ અને ચોક્કસ આકાર ધરાવે છે। એ હરવા ફરવા માટે મુક્ત હોતા નથી, પરંતુ એ તેમના મધ્યમાં સ્થાનની આસપાસ ડોલનો કરી શકે છે। ખ્યાલ આવ્યો, ઘન પદાર્થ, તો ઘન પદાર્થને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે, એના ઘટક કણો એ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, એમની વચ્ચે જે આંતરાણવી આકર્ષણ બળ હોય એ ખૂબ જ પ્રબળ હોય, એ હરવા ફરવા માટે મુક્ત ના હોય, પરંતુ એ તેમના મધ્યમાન સ્થાનની આસપાસ ડોલનો કરી શકે, બરાબર ડોલનો કરતા હોય। હવે આગળ આપણે બીજી વાત કરીએ પ્રવાહીની, આગળ આપણે વાત કરીએ પ્રવાહીની, તો જો પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીને ચોક્કસ કદ હોય છે પરંતુ ચોક્કસ આકાર હોતો નથી। પ્રવાહી, તો પ્રવાહીને ચોક્કસ કદ હોય છે પરંતુ ચોક્કસ આકાર હોતો નથી, ચોક્કસ આકાર હોતો નથી। દાખલા તરીકે મારી પાસે આ ગ્લાસમાં શું છે, પાણી છે, આમાં શું છે, પાણી છે આ ગ્લાસની અંદર। હવે હું એક બીજી ડીશ લઈ લઉં, આ મેં લઈ લીધી ડીશ, હવે આ પાણીને જેટલું પણ પાણી હતું આ ગ્લાસની અંદર એ બધું જ પાણી હું શેમાં લઈ લઉં, આ ડીશમાં લઈ લઉં, તો આ બધું જ પાણી શેમાં આવશે, આ ડીશની અંદર આવશે। હવે તમે જુઓ કે ગ્લાસમાં જેટલું કદ હતું એટલું જ કદ શેમાં હશે, તો ડીશમાં હશે, કેમ કે ગ્લાસમાંનું જ પાણી શેમાં મેં નાખી દીધું, ડીશની અંદર નાખી દીધું, ગ્લાસમાંનું બધું જ પાણી મેં ડીશની અંદર નાખી દીધું, એટલે કે કદ તો સરખું જ રહેશે, કદ તો સરખું જ રહેશે। હવે જો આપણે આકારની વાત કરીએ તો અહીંયા આકાર એ ગ્લાસના આકાર જેવો હતો, અહીંયા પાણીનો આકાર કોના જેવો હતો, ગ્લાસના આકાર જેવો હતો, પરંતુ અહીંયા પાણીનો આકાર એ ડીશના જેવો થઈ ગયો, એટલે કે આકાર બદલાઈ ગયો, કદ બદલાયું નહીં પરંતુ આકાર બદલાઈ ગયો। તો આ એક પ્રવાહીનો ગુણધર્મ છે કે પ્રવાહી એ ચોક્કસ કદ ધરાવે છે પરંતુ ચોક્કસ આકાર ધરાવતું નથી। તો આના પાછળનું કારણ શું છે, તો આના પાછળનું કારણ છે કે એમના ઘટક કણો એક નજીક તો ગોઠવાયેલા હોય છે પરંતુ હરવા ફરવા માટે મુક્ત હોય છે। કેવા હોય, તો પ્રવાહીની અંદર ઘટક કણો નજીક ગોઠવાયેલા હોય છે, નજીક ગોઠવાયેલા હોય છે પરંતુ હરવા ફરવા માટે, હરવા ફરવા માટે મુક્ત હોય છે, બરાબર। પ્રવાહી, તો પ્રવાહીને ચોક્કસ કદ હોય છે પરંતુ ચોક્કસ આકાર હોતો નથી, અને એનો આકાર કયો હોય, તો એને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રને જેવો આકાર ધારણ કરી લે છે, તેને જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવો આકાર ધારણ કરી લે છે, ધારણ કરી લે છે। એની અંદર ઘટક કણો નજીક ગોઠવાયેલા હોય છે પરંતુ હરવા ફરવા માટે કેવા હોય, તો મુક્ત હોય, ઓકે। હવે ઘનની અંદર જેટલા ઘટક કણો નજીક હશે એટલા ઘટક કણો અહીંયા નજીક હશે નહીં, ઓકે, અહીંયા થોડા છૂટા છૂટા હશે। દાખલા તરીકે વાત કરી લઈએ, આ એક ઘન પદાર્થ છે, તો આ ઘન પદાર્થની અંદર ઘટક કણો આ રીતે ગોઠવાયેલા છે, ખૂબ જ નજીક એકબીજાની, એકબીજાની ખૂબ જ નજીક। તો જો પ્રવાહીની વાત કરીએ,
तो प्रवाहीनी अंदर घटक कणों नजीक गोठवायेला होय परंतु घन जेटला नहीं, थोड़ा थोड़ा छूटा पण होय। ओके, हवे त्रीजी आपणे वात करी लईए वायुनी। तो त्रीजी आपणे वात करीशुं वायुनी। तो वायु ए चोक्कस कद धरावता नथी अने चोक्कस आकार पण धरावता नथी। वायुने चोक्कस कद के चोक्कस आकार होतो नथी, एटले के एमने चोक्कस आकार पण ना होय अने चोक्कस कद पण ना होय। अने तेमने जे पात्रमां भरवामां आवे ते पात्रमां बधे फैलाई जाय अने आखा पात्रने भरी दे छे। तेमने जे पात्रमां भरवामां आवे ते पात्रमां फैलाई जाय आखा पात्रने भरी दे छे। એટલે કે એમનો કોઈ ચોક્કસ કદ પણ હોતી નથી અને ચોક્કસ આકાર પણ હોતો નથી। દાખલા તરીકે આપણે એક પાત્ર લઈએ, એની અંદર ઓક્સિજન વાયુ ભરીએ, તો ઓક્સિજન વાયુ શું થાય, બધા જ ફેલાઈ જાય આખા પાત્રની અંદર, બધા જ ફેલાઈ જશે। ઓકે, તો આના પાછળનું કારણ શું, કે ચોક્કસ કદ પણ ના હોય અને ચોક્કસ આકાર પણ ના હોય। તો વાયુની અંદર ઘટક કણો ખૂબ જ દૂર દૂર ગોઠવાયેલા હોય, ઘટક કણો ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય। એમની અંદર જે આંતરાણવીય આકર્ષણ બળો હોય એ નિર્બળ હોય, ઓકે, પ્રબળ હોય નહીં, એટલે કે ફાયા ફાયા ઘટક કણો રહી શકે નહીં, ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય, એટલે એ વાયુ અવસ્થામાં જોવા મળે। તો વાયુની જો વાત કરીએ તો ચોક્કસ કદ કે ચોક્કસ આકાર ધરાવતા નથી, તેમને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રમાં ફેલાઈ જાય, તે પાત્રને ભરી દે છે। ઘટક કણો ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય, એમના ઘટક કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળો નિર્બળ હોય, આંતરાણવીય આકર્ષણ બળો નિર્બળ હોય છે। ઘનની અંદર આંતરાણવીય આકર્ષણ બળો ખૂબ જ પ્રબળ હોય, પ્રવાહીની અંદર પણ આંતરાણવીય આકર્ષણ બળો પ્રબળ જ હોય, પરંતુ ઘન જેટલા નહીં। જ્યારે વાયુની અંદર આંતરાણવીય આકર્ષણ બળો ખૂબ જ નિર્બળ હોય, ઓકે, એટલે ઘટક કણો એકબીજાની પાસપાસે ગોઠવાઈ શકે નહીં। તો આ ત્રણ આપણે વાત કરી, ઘન, પ્રવાહી અને વાયુની। હવે તાપમાન અને દબાણની પરિસ્થિતિ બદલાય તો આ ત્રણેય અવસ્થાઓમાં એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે। જો તાપમાન અને દબાણની પરિસ્થિતિ બદલાય તો આ ત્રણેય અવસ્થાઓ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે। દાખલા તરીકે બરફ હોય આપણી જોડે, તો બરફને આપણે સામાન્ય તાપમાને મૂકી રાખીએ, એટલે કે ઓરડાના તાપમાને, તો ધીરે ધીરે પીગળી જશે, એટલે કે પહેલાં ઘન અવસ્થામાં હતો, પછી એ પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ ગયો। હવે જો આપણે એને ગરમ કરીએ તો ધીરે ધીરે શું થશે, ઉકળવા મળશે પાણી અને વરાળ બનશે, એટલે કે પહેલાં પ્રવાહીમાં હતો અને પછી તાપમાન વધવાથી શેમાં ફેરવાઈ ગયો, તો વાયુ અવસ્થામાં ફેરવાઈ ગયો। વરાળ શેમાં હોય, તો વાયુ અવસ્થામાં હોય વરાળ, ઓકે, તો પ્રવાહીમાંથી શેમાં ફેરવાઈ ગયો, વાયુ અવસ્થામાં ફેરવાઈ ગયો। તો એ જ રીતે દબાણ અને તાપમાનમાં જો ફેરફાર થાય તો આ ત્રણેય અવસ્થાઓમાં એકબીજામાં રૂપાંતરિત થઈ શકે। ઓકે, જો ઘન પદાર્થ હોય અને જો ઘન પદાર્થને ગરમ કરવામાં આવે, શું કરવામાં આવે, ગરમ કરવામાં આવે, તો પ્રવાહીમાં ફેરવાઈ જાય। જો પ્રવાહીને ગરમ કરવામાં આવશે તો એ વાયુ અવસ્થામાં ફેરવાશે। ઘન એ પ્રવાહીમાં ફેરવાય એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ પ્રવાહીકરણ, શું કહીએ છીએ, એના પ્રવાહીકરણ કહીએ છીએ। દાખલા તરીકે બરફ પીગળે તો એ પ્રક્રિયાને આપણે કહીશું પ્રવાહીકરણ થયું, બરફનું પ્રવાહીકરણ થયું, એટલે કે ઘનમાંથી પ્રવાહી બન્યો। એવી જ રીતે જો પ્રવાહી એ વાયુ અવસ્થામાં ફેરવાય તો એને આપણે કહીશું બાષ્પીભવન, શું કહીએ આપણે એને, બાષ્પીભવન કહીએ। હવે કેટલીક વખત જે ઘન પદાર્થો હોય એ ડાયરેક્ટ વાયુ અવસ્થામાં ફેરવાતા હોય, કેટલાક ઘન પદાર્થો શું હોય, ડાયરેક્ટ વાયુ અવસ્થામાં જ ફેરવાઈ જાય, એ વચ્ચે પ્રવાહી અવસ્થામાં બને નહીં, પહેલાં પ્રવાહી બને નહીં, એનું ડાયરેક્ટ રૂપાંતર શેમાં થાય, તો વાયુ અવસ્થામાં થાય, જેને આપણે કહીએ છીએ ઉર્ધ્વપાતન, શું કહીશું એને આપણે, ઉર્ધ્વપાતન કહીશું।
ઘણા ઘન પદાર્થોને જો ગરમ કરવામાં આવે તો એ ઘન પદાર્થો ડાયરેક્ટ વાયુમાં ફેરવાય છે, પ્રવાહી બનતું નથી. ઘનમાંથી પહેલાં પ્રવાહી બનશે પછી વાયુ બનશે, પણ કેટલાક ઘન પદાર્થોમાં ઘનમાંથી ડાયરેક્ટ વાયુ બને છે, જેને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. હવે જો વાયુને આપણે ઠંડો કરીએ, શું કરીશું? ઠંડો. તો ઠંડો કરીશું વાયુને તો પ્રવાહી બનશે, તો આ પ્રક્રિયાને આપણે કહીશું પ્રવાહીકરણ. એવી જ રીતે જો આપણે પ્રવાહીને ઠંડુ કરીએ તો પાછો ઘનમાં ફેરવાઈ જાય. તમે પાણીના ફ્રીઝરમાં મૂકો તો તાપમાનનો ઘટાડો થશે, એટલે શેમાં ફેરવાશે? બરફમાં ફેરવાશે ને, એટલે કે પ્રવાહીનું ઘન અવસ્થામાં ફેરફાર થયો, ઘન અવસ્થામાં ફેરફાર થયો. તો પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ એટલે કે ઘનીભવન, એને આપણે શું કહીશું? ઘનીભવન. પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય એને આપણે કહીશું ઘનીભવન. તો જો તાપમાન અને દબાણમાં ફેરફાર થાય તો આ ત્રણ અવસ્થાઓ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે. ઘનને જો ગરમ કરીએ તો પ્રવાહી બનશે, જેને આપણે કહીશું પ્રવાહીકરણ. પ્રવાહીને જો ગરમ કરીશું તો વાયુ અવસ્થામાં ફેરવાશે, જેને આપણે કહીશું બાષ્પીભવન. હવે કેટલાક ઘન પદાર્થો એ વચ્ચે પ્રવાહીમાં ના બને, ઘન પદાર્થોમાંથી પહેલાં પ્રવાહી ના બને પરંતુ ડાયરેક્ટ જ શું થઈ જાય? સીધે સીધો એ વાયુ અવસ્થામાં ફેરવાઈ જાય. તો એના આપણે કહીશું ઉર્ધ્વપાતનની પ્રક્રિયા કહીશું એના. હવે વાયુને જો ઠંડો કરીએ તો પ્રવાહી બનશે, જેને આપણે પ્રવાહીકરણ કહીશું. અને જો પ્રવાહીને ઠંડો કરીએ તો એ ઘનમાં ફેરવાશે, અને જેને આપણે કહીશું ઘનીભવન. તો આજે આપણે શેની ચર્ચા કરી? દ્રવ્ય વિશે અને દ્રવ્યનું વર્ગીકરણ જોયું, જેની અંદર આપણે ભૌતિક વર્ગીકરણની ચર્ચા કરી લીધી, ઘન પ્રવાહી અને વાયુ અવસ્થાની વાત કરી. હવે આવતા વિડીયોની અંદર આપણે એનું રાસાયણિક વર્ગીકરણ જોઈશું, અને રાસાયણિક વર્ગીકરણની આપણે આ રાસાયણિક વર્ગીકરણની અંદર આપણે શુદ્ધ પદાર્થો અને મિશ્રણોની ચર્ચા કરીશું. તો આ વિડીયોની અંદર માત્ર આટલું છે.